હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવા ટોપિક પર ચર્ચા કરીશું અને એ ટોપિકનું નામ છે લિક્વિડ લેવલ મેઝરમેન્ટ આ ટર્મ્સથી જ આપણને ખબર પડી જાય છે કે કોઈ પણ વેસલ બોઇલર્સ અથવા તો કોઈપણ ટેન્કમાં લિક્વિડનું જે લેવલ છે તેનું મેઝરમેન્ટ કેવી રીતના થાય તો તેની ચર્ચા આપણે અહીંયા કરીશું અહીં એક ફિગર દેખાય છે કે જેની આપણે એક ટેન્ક તમને જોવા મળશે જેની અંદર આપણે એક લિક્વિડને ફિલઅપ કરેલું છે તો લિક્વિડ લેવલ મેઝરમેન્ટ છે શું તો સૌથી પહેલા એની ચર્ચા કરીએ તો લિક્વિડ લેવલ મેઝરમેન્ટ એ કે કોઈપણ પણ લિક્વિડની પોઝિશન કોઈપણ ટેન્કમાં લિક્વિડની પોઝિશન કેટલી છે અથવા તો તેની હાઇટ કેટલી છે તેનું મેઝરમેન્ટ કરવામાં આવે છે તો લિક્વિડ લેવલ મેઝરમેન્ટમાં કોઈપણ પણ ટેન્કની અંદર આપણે લિક્વિડ ફિલઅપ કરીએ છીએ અથવા તો વેસલ અથવા તો તમે બોઇલર પણ લઈ શકો તો કોઈપણ લિક્વિડનું લેવલ ડેટમ લાઇનથી કે જે લિક્વિડની જે પોઝિશન્સ છે ત્યાં સુધીની જે હાઇટ છે તેને લિક્વિડ લેવલ કહેવામાં આવશે અહીંયા ડેટમ લાઇન અથવા તો રેફરન્સ લાઈવ તરીકે તમે ટેન્કનું બોટમ લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે ટેન્કનું જે બોટમ જે છે જેને આપણે ડેટમ લાઇન અથવા તો રેફરન્સ લાઈન લઈએ છે તો ત્યાંથી કે લઈને લિક્વિડની જે પોઝિશન્સ છે તો ટેન્કની અંદર જે લિક્વિડની જે પોઝિશન્સ છે તો ટેન્કની પોઝિશન્સની અંદર લિક્વિડનું જે લેવલ છે અને ફ્રોમ ધી ડેટમ લાઇન આ જે હાઇટ છે તેને લિક્વિડ લેવલ કહેવામાં આવશે તો આનું જે મેઝરમેન્ટ કરવાની જે મેથડ છે તે આ ચેપ્ટરમાં આપણે જોઈશું લિક્વિડ લેવલ મેઝરમેન્ટ કરવા માટે બે મેથડનો યુઝ કરવામાં આવે છે ફર્સ્ટ ઓફ ઓલ એક ડાયરેક્ટ મેથડ છે અને બીજી છે ઇન મેથડ તો આ જે બે મેથડ છે તેમાં ડિફરન્સ શું હશે તેને આપણે ડાયરેક્ટ મેથડ અને ઇન મેથડના જે ઇક્વિપમેન્ટ્સ છે તેના દ્વારા આપણે સમજીશું તો ડાયરેક્ટ મેથડમાં હુક ટાઇપ લેવલ ઇન્ડિકેટર સાઈડ ગ્લાસ લેવલ ઇન્ડિકેટર ફ્લોટ ટાઇપ લેવલ ઇન્ડિકેટર અને ડિસ્પ્લે સર ટાઇપ લેવલ ઇન્ડિકેટરનો યુઝ થાય છે તે જ રીતે ઇન્ડાયરેક્ટ મેથડમાં પ્રેશર ગેજ મેથડ એર બેલોઝ એર પર્જ સિસ્ટમ અને લિક્વિડ પડ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે આ રીતે લિક્વિડ લેવલ મેઝરમેન્ટમાં ડાયરેક્ટ મેટર અને ઇન ડાયરેક્ટ આપણે એમના જે ઇક્વિપમેન્ટના કન્સ્ટ્રકશન વર્કિંગ અને એમના ફિગર થ્રુ આપણે સમજવાનો પ્રયત્ન કરી શકું